અરવલ્લી જિલ્લા પોલીસ આયોજિત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની જાહેર જનતા માટે કેટલાક લેભાગુઈ સમો પોતાની આર્થિક લાભ સારું ગરીબ અને આર્થિક રીતે પછાત જરૂરિયાત વ્યક્તિઓની મજૂરીનો લાભ લે લાયસન્સ વગર ઊંચા વ્યાજ દરે નાણાં ધીરી વ્યાજખોરોનો ધંધો કરતા ઈસમોની વિરુદ્ધ ભોગ બનનાર જાહેર જનતાની રજૂઆતોને સાંભળવા પોલીસ વડા સૈફાલી બારવાલાના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજવામાં આવ્યો હતો. આ લોકદરબારમાં ભોગ બનનાર પોતાના જરૂરી આધારક પુરાવા સાથે રજૂઆત કરવા લોકદરબાર પહોંચી રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજ ભોગખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ડીજીપી સાહેબ શ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં અને તમામ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવા જણાવેલ હોય જે અનુસંધાને માન્ય ડીઆઈજી સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા અરવલ્લી જિલ્લામાં લોકદરબારનું આયોજન કરવાનું હોય જેથી સૈફાલી બારવાલ સાહેબ એસપી સાહેબની સૂચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંજય કેસવાલાની સૂચના મુજબ આજરોજ મોડાસા ટાઉન ખાતે વ્યાજખોરો અને વ્યાજ પીડિતોનું એક લોકદરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જે અનુસંધાને તમામ ભેગા થયા છે જેથી અત્યારે જે અરજદારો આવ્યા છે એમના પુરાવા ધ્યાને લેવામાં આવશે, એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને સામાવાળાને પણ બોલાવવામાં આવશે. જો એક સુખદ સમાધાન થતું હોય તો આજરોજ એ સુખદ સમાધાન કરવામાં આવશે અને જો સુખદ સમાધાન ના થાય અને પુરાવા મળતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે. બીજું, જે વ્યાજનો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધારાધોરણ જે હોય એ મુજબ જ વ્યાજનું લઈને કામ કરવું અને વ્યાજનું ધારાધીરધનનું લાયસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય ને પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી. ધારાધીરધન વગરનું કોઈ પણ વ્યક્તિ, લાયસન્સ વગરનો કોઈ પણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી. આજે લગભગ અત્યારે 12 વાગ્યાનો સમય હતો, ધીમે ધીમે આ અરજદારો ચાલુ છે. લગભગ હાલમાં 10-11 અરજદારો તો આવીને બેઠા છે અને ધીમે ધીમે અમે એક એક પીએસઆઈ શ્રી અને પીઆઈ શ્રી તમામ એક એકને સુખદ શાંતિ રીતે સાંભળશું અને જે પણ નિરાકરણ આવે એનો પ્રયત્ન કરશું અને એ જ લોકો સમાધાન થઈ જાય અને પછી નવું પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હોય તો તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા 1 તારીખના રોજ ટાઉન હોલ ખાતે એક સુખદ લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો જેથી કરીને એ લોન લેવા પણ પુરાના આધાર પુરાવા સાથે હાજર રહી શકે છે જેથી બેંકો સાથે ટાઈપ કરીને લોન પણ એમને મળી શકે અને વ્યાજમાંથી છૂટી અને પોતાનો નવો સ્ટાર્ટઅપ સરકારી રીતે કરી શકે તે અનુસંધાને 1 તારીખે લોન મેળાનું આયોજન કરવાનું આવેલું છે. તો આપના માધ્યમથી હું તમામ જિલ્લાની અને ટાઉનની પબ્લિકને જણાવવા માગું છું 1 તારીખે ટાઉન હોલ ખાતે 12:00એ તમામે પોતાના આધાર ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા વિનંતી છે. ઓકે સર.